ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ભુજ મધ્યે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞ સાથે યજ્ઞ યુગઋષિ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજીના સમાજ ઉત્થાનના સપ્તસૂત્રી કાર્ય કરવાનો સંકલ્પ દોહરાવાયો હતો, જેમાં સ્વાસ્થ્ય, સાધના, શિક્ષણ, સ્વાવલંબન, પર્યાવરણ, વ્યસન મુક્તિ, કુરિવાજો નાબૂદી, નારી જાગરણ સહિતના કાર્યક્રમો અને યુવાનો સહિત લોકોને જોડવા માટેનું આહ્વાન કરાયું હતું. ગાયત્રી મહિલા મંડળ, ગાયત્રી યુવા કેન્દ્ર અને ગાયત્રી શક્તિપીઠના ઉપક્રમે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો અને ગુરુ વંદના સાથે સમાજ ઉત્થાનના કાર્યો માટે સૌ સાથે મળી ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ટ્રસ્ટી શ્રી સીતાપરાભાઈએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. આ અંગે તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આમ રતિલાલ સીતાપરા અને મારી સાથે બેઠેલા શ્રી નરેન્દ્રભાઈ સોની બંને અમે ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી તરીકે એક સેવા બજાવી રહ્યા છીએ. ગુરુ પૂર્ણિમાનું મહત્વ આપણા શાસ્ત્રની અંદર જે કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુએ, ગુરુનું સ્થાન એ દેવો જેટલું જ આપવામાં આવેલું છે અને આજે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે સ્થાન છે એ જ સ્થાન ગુરુનું છે અને ગુરુના ચરણોમાં જ્યારે માણસ જાય છે ત્યારે એના જીવનમાંથી અંધકારને દૂર કરી અને હંમેશા પ્રકાશનું આહવાન થાય છે અને હંમેશા એ વ્યક્તિ એ પ્રકાશવાન બને છે અને હંમેશા આપણા જીવનમાં રહેલું ઢોરપણું જે આપણામાં જીવનમાં અજ્ઞાનતા એ તમામ વસ્તુ જ્યારે ગુરુદેવના ચરણમાં જ્યારે માણસ સમર્પિત થાય છે ત્યારે અજ્ઞાનતા, ઢોરપણું અને અનેક જે કંઈ સમસ્યાઓ છે એ હંમેશા દૂર થાય છે અને એથી જ આજે વર્ષોથી ગુરુ પૂર્ણિમાના પર્વ પર ગુરુના સાનિધ્યમાં ચરણ સ્પર્શ કરી અને લોકો પોતાના જીવનને ધન્ય માને છે અને હંમેશા પોતાનું જીવન ધન્ય બનાવે છે.